કે અમુકનું નથી બેટા, એટલા માટે જેનો અવાજ આવે છે, ક્યાંકથી અવાજ આવે છે, મારા સિવાય બધાનું મ્યુટ હોવું જોઈએ. તો આપણે શીખવાનું છે સ્થાનાંતર. સ્થાનાંતરની વ્યાખ્યા પહેલા આપણને ખબર હોવી જોઈએ, તો કે સ્થાન અને અંતર એટલે કે પદાર્થના સ્થાનમાં ચોક્કસ દિશામાં, ચોક્કસ દિશામાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે, સ્થાનાંતર કહે છે. હવે એમાં દિશા આવી, તમે જુઓ દિશા એટલે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એમાં ફક્ત મૂલ્ય નહીં એની દિશા પણ જરૂરી છે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. બસ સદિશ રાશિ કોને કહેવાય? તો કે સદિશ એટલે કે મૂલ્ય તો જરૂરી છે જ, મૂલ્ય જરૂરી છે, સાથે દિશા પણ જરૂરી છે. મૂલ્યની સાથે દિશા જરૂરી છે એટલે સ્થાનાંતરને સદિશ રાશિ એમ આપણે કહી શકીએ છીએ. હવે આપણે અંતરની વાત કરી હતી, અંતર હંમેશા ધન હોય છે, પણ સ્થાનાંતરની વાત કરીએ બેટા તો સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. આપણે ગઈકાલે સ્થાનાંતરમાં તમે જોયું હતું, એ જ એક્ઝામ્પલ ફરીથી લઈને સમજાવીશ. બરાબર બરાબર મગજમાં તમારા સ્થાનાંતર ઉતરેલું હોવું જોઈએ. ઓ બિંદુ આગળથી કોઈ પદાર્થ, ઓ બિંદુ આગળથી કોઈ પદાર્થ ગતિ કરે છે. બરાબર, ઓ એટલે ત્યાં આગળ આપણે સંદર્ભ બિંદુ લીધું છે ઝીરો, ત્યાંથી પાંચ, દસ, પંદર, વીસ, પચીસ, ત્રીસ, પાંત્રીસ, ચાલીસ, પિસ્તાલીસ, પચાસ, પંચાવન, સાહીઠ, પાસઠ, બરાબર ક્યાંક આપણે લઈ લઈએ. હવે આજે આપણે જે પદાર્થની જે સ્થાનાંતરની વાત કરવાની છે, તો સ્થાનાંતર એટલે કે સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. આવું આપણે તો શીખી ગયા. તો હવે સ્થાનાંતરની વાત કરીએ તો દાખલા તરીકે હું કોઈ પદાર્થને ગતિ કરાવવાની શરૂઆત કરું છું. ઉદાહરણ તરીકે અહીંયાથી કોઈ પદાર્થ નીકળે છે, કોઈ કાર ધારો કે, અથવા તો કોઈ વાહન ટ્રક છે નીકળે છે, સમજો. બરાબર, આમ બહુ આ પોઈન્ટિંગ સારું નથી, પણ આ ટ્રક છે ધારો કે, સમજી લો આ ટ્રક અહીંયાથી નીકળ્યો, શરૂઆતમાં 10 આગળ છે. હવે આ ટ્રક છે એ ક્યાંક આમ આગળ ગયો 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 ગયો, અહીંયાથી પાછો વર્યો, અહીંયા ગયા પછી પાછો ફર્યો. બરાબર છે, હવે એ કંઈક માલ સામાન લઈને જતો હતો. બરાબર, સૌપ્રથમ આ દિશામાં ગયો, પછી પાછો એ ટ્રક રિટર્નમાં આવી અને અહીંયા આગળ ધારો કે અહીંયા સામાન હતું તો અહીંયા ઊભો રહ્યો. ઓકે, ત્યાર પછી એ ટ્રક છે એ પાછો 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 ફરી અને આ જગ્યા પર આ પાંચ છે ને દેખાય છે, ત્યાં આગળ આ ટ્રક આવીને ઊભો રહ્યો. ઓકે, હવે આ કિસ્સાની અંદર આપણે આ બિંદુઓને નામ આપી દઈએ, જ્યાંથી ટ્રકે શરૂઆત કરી એને એ બિંદુ નામ આપી દઉં. સૌ પ્રથમ એ અહીંયા પહોંચ્યો છે તો એને બી બિંદુ નામ આપી દઉં, અને સી અને અહીંયા આગળ છેલ્લે જે છે એને ડી આપી દઉં. હવે આ કિસ્સામાં આપણે અંતર પણ સમજી લઈએ, અંતર લખવું નથી કારણ કે આપણે અગાઉ શીખી ગયા છીએ. તો આ કિસ્સાની અંદર આ ટ્રકે કેટલું અંતર કાપ્યું, આ કિસ્સામાં આ ટ્રકે કેટલું અંતર કાપ્યું, ચલો તમે ગણતરી કરીને મને કહી શકશો? ટ્રકે કાપેલું અંતર કહેવાનું છે તમારે, એ થી બી, બી થી સી અને સી થી ડી, આટલું અંતર કાપ્યું ત્રણ ગાળામાં. બરાબર, અંતર લખું છું તમને ખબર પડશે. ગણતરી કરો તારો મનમાં, તમે મને ગણતરી કરીને કહો કે એ થી બી સુધી ટ્રક ગયો, બી થી સી સુધી ગયો, સી થી ડી સુધી ગયો, ત્રીજું લીધું તો સી થી ડી સુધી ગયો. બરાબર છે, હવે એ થી બી નું અંતર મારે કેવી રીતે ગણવું? હવે ઝીરો થી શરૂ થયું હોત ને તો હું એવું કહેત કે 60 કિલોમીટર અંતર છે, પણ અહીંયા ઝીરો થી શરૂઆત નહીં થઈ, 10 થી શરૂઆત થઈ, તો શું કરવાનું તમારે? તો કે આ જે છેલ્લે 60 છે ને, 60 માંથી 10 બાદ કરવાના વત્તા બીસી, એટલે બીસી માં જોવાનું નાનું કોણ છે, તો કે 40 નાના છે અને આ 60 મોટા છે, તો 60 માઇનસ 40. ઓકે, આ અને અહીંયા આગળ વાત કરીએ તો સીડી, સીડી એટલે કે
40 માઇનસ 5, આ બધાના જવાબ લઈએ. 60 માંથી 10 જાય તો આ 50 કિલોમીટર અંતર થયું. આ અહીંથી અહીં 50 કિલોમીટર છે, અહીંથી આટલું પાછું આવ્યો તો કેટલા કિલોમીટર? 5 ને 5, 10 ને 5, 20, 15 ને 5, 20, એટલે બરાબર 60 માંથી 40 જાય તો 20 કિલોમીટર. અને બરાબર છે, યસ ના બરાબર? હજુ ચેક કરો બરાબર બેટા. હવે અને આ 35 આવે બેટા, તો 50 ને 20 70, 70 ને 30 100, બરાબર છે. 100 ને 105 કિલોમીટર અંતર કેટલું કાપ્યું એને? 105 કિલોમીટર. જુઓ ખબર પડી ગઈ. હલો, 105 કિલોમીટર અંતર કાપ્યું, બરાબર. અંતર હંમેશા ધન હોય, આપણે આવી વાત કરી. ઓકે, હવે આ જ વસ્તુ માટે આપણે સ્થાનાંતર, મતલબ કે ટ્રક પહેલા હતો, શરૂઆતની પરિસ્થિતિ અને અંતિમ પરિસ્થિતિ જ્યારે સ્થાનાંતર ગણવામાં આવે તો સ્થાનાંતરમાં કશું જોવાનું નથી. પદાર્થ ક્યાં ફરીને ગયો, ક્યાં ગયો, પણ ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે પદાર્થ શરૂઆતમાં ક્યાં હતો અને અંતિમ સ્થિતિ. ધ્યાન આપજો બરાબર. ઉપર ખાલી નોંધ કરું છું કે જ્યારે તમે સ્થાનાંતરની વાત કરતા હોય, તો પદાર્થનું અંતિમ સ્થાનમાં આપણે ધ્યાનમાં લેવાનું છે અને પ્રારંભિક સ્થાન લેવાનું છે. અને પછી શું વિચારવાનું? તો કે પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચે કેટલો તફાવત છે. તો તમે અહીં જોઈ શકો છો કે અંતિમ પ્રારંભિક સ્થાન 5 10 હતું અને અંતિમ સ્થાન છે 5. હવે હંમેશા આપણે આમાં પહેલા અંતિમ સ્થાનમાંથી જ પ્રારંભિક સ્થાન બાદ કરવાનું છે, બરાબર. ધ્યાન રાખજો, જ્યારે સ્થાનાંતરની વાત કરવામાં આવે તો સ્થાનાંતર એટલે શું? તો કે સ્થાનાંતર એટલે પદાર્થનું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે અહીં થોડું વિચારવાનું, આપણે આ આ સંદર્ભ બિંદુ લીધું છે એના આધારે આ જવાબ મળશે આપણને કે મેં ઓ પર ઉભા રહીને જોયું તો ટ્રક 10 કિલોમીટર ઉભો હતો, ત્યાંથી ફરી ફરીને આવ્યો તો છેલ્લે 5 કિલોમીટર મારાથી 5 કિલોમીટર દૂર આવીને ઉભો રહ્યો. તો આ બિંદુએ ઉભા ઉભા મારા હિસાબે, મારી દ્રષ્ટિએ ટ્રકના સ્થાનમાં શું ફેરફાર થયો? તો અંતિમ સ્થાનમાં 5 છે કિલોમીટર, પ્રારંભિક સ્થાનમાં 10 છે. 5 માંથી 10 જાય, કેટલો જવાબ આવશે? કેટલો જવાબ આવશે બોલો જોઈ. યસ, તો જુઓ હવે ટ્રક આ જગ્યાએ પાછો આવ્યો હોત તો, બેટા યસ, જુઓ ટ્રક ત્યાંની ત્યાં પાછો આવ્યો હોત તો સ્થાનાંતર 0 હોત, બરાબર છે કે નહીં? તો જુઓ, સ્થાનાંતર ધન પણ હોઈ શકે, સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે અને સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. ધ્યાન આપજો આગળ, સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, બરાબર મગજમાં ફિટ કરી દો. અંતર હંમેશા ધન જ હોય, બરાબર યાદ રાખજો. અંતર હંમેશા કેવું હોય? ધન જ હોય, બરાબર. અને સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે બીજું પણ એક એક્ઝામ્પલ લઈ લઉં, ત્યાં તમારે મને અંતર અને સ્થાનાંતર તમારે કહેવાનું છે. એના માટે તમે વર્તુળ પાઠ ભણેલા છો તો તમને વર્તુળના કોન્સેપ્ટ ખ્યાલ હોવા જોઈએ. પાઠ નંબર 8 ગતિ, એનો આપણે કોન્સેપ્ટ ભણીએ છીએ સ્થાનાંતર. તો શું છે? વોટ ઇઝ સ્થાનાંતર, વોટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ ઇંગ્લિશમાં કહીએ છીએ, બરાબર છે. તો સ્થાનાંતર, ઉદાહરણ તરીકે કોઈ એક પદાર્થ અથવા આપણે એક વર્તુળાકાર સ્ટેડિયમ કે બગીચાની અંદર દોડવા ગયા, આ લાલ લાઈન દેખાય છે એ તમારો દોડવાનો માર્ગ છે. હવે ઉદાહરણ તરીકે આ જે વર્તુળ છે એ વર્તુળનો આ જે પરિઘ છે એ પરિઘ, બરાબર છે, દાખલા તરીકે 100 મીટર છે, દાખલા તરીકે સમજી લઈએ આપણે, આશરે 200 મીટર લઈ લઈએ, ચલો થોડું મોટું દોડવાનું રાખીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ અહીંથી દોડવાની શરૂઆત કરશે, બરાબર ને, ધ્યાન આપજો, અને દોડીને પાછો અહીંયા આવશે ફરીથી એક રાઉન્ડ મારશે, તો એને અંતર કેટલું કાપ્યું કહેવાય? એક રાઉન્ડમાં એને અંતર કેટલું કાપ્યું કહેવાય? 100 મીટર, બસ, યસ, 200 મીટર, 200 મીટર. અને એનું સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર કેટલું થયું? યસ, ચલો 0. ચલો 2 રાઉન્ડ મારશે એ વ્યક્તિ, તો અંતર કેટલું કાપ્યું એને અને સ્થાનાંતર કેટલું? અંતર 400 થશે, સ્થાનાંતર કેટલું થશે? 0. ઓકે, તો તમે સમજી ગયા
તમને મગજમાં બેઠું કે નહીં? બરાબર છે, સ્થાનાંતર એટલે સ્થાન શું બદલાયું. પણ ઉદાહરણ ચલો, આટલે ગયો પદાર્થ, સમજો આટલે ગયો પદાર્થ, તો હવે અંતર કેટલું કાપ્યું? અહીંથી અહીં સુધી દોડ્યો આટલે સુધી, તો અંતર કેટલું કાપ્યું એને? 100. યસ, આટલેથી આટલે સુધી 100. પણ હવે એનું સ્થાનાંતર, તો મારે સ્થાનાંતર અહીંથી અહીં માપવું પડશે. સ્થાનાંતર અહીંથી અહીં આ વ્યાસ છે ને એ માપવો પડશે. બરાબર, હાલ મને ખબર નથી, આપણે એનો કોઈ શોધવો પણ નથી, પણ એના વ્યાસ જેટલું અંતર કાપશે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, અંતર અને સ્થાનાંતર તમને બરાબર મગજમાં પાકતું હોવું જોઈએ. અંતર એટલે કે પદાર્થે કાપેલો ગતિપથની લંબાઈ. અંતર એટલે પદાર્થે કાપેલા ગતિપથની લંબાઈ, અને સ્થાનાંતર એટલે પદાર્થના ચોક્કસ દિશામાં થતો સ્થાનમાં ફેરફાર. બાકી બધું સરખું જ છે બેટા. અંતર અને સ્થાનાંતરના એકમ તો એક જ છે. અંતરનો એકમ પણ મીટર છે, સ્થાનાંતરનો એકમ પણ મીટર છે. અંતર હંમેશા ધન હોય, અંતર હંમેશા ધન હોય, સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. આટલું મગજમાં બેસાડી દો. હવે આપણે પાછા આવીએ ગતિ પર. તો ગતિ પર આવતા પહેલા આપણી પાસે એક અવલોકન લઈએ. એક આપણે એક પદાર્થ ગતિ કરતો હતો અને આપણે તેનું અવલોકન કર્યું. બરાબર, ધ્યાન આપજો. એ અવલોકનનો તમારે અભ્યાસ કરવાનો છે અને પછી આપણે એના પરથી એક ગતિના પ્રકાર શીખવાના છે. તો દાખલા તરીકે મેં સમય નોંધ્યો એક પદાર્થનો. હવે વસ્તુ એ દ્વારા કપાયેલું અંતર, એ વડે કાપેલું અંતર, બી વડે કાપેલ અંતર. ઓકે, એ વડે કાપેલું અંતર અને બી વડે કાપેલું અંતર. બરાબર છે. તો એ વડે અને બી વડે કાપેલું અંતર, તો દાખલા તરીકે મેં જ્યારે ઘડિયાળમાં જોયું ને તો 9:30 સવારે AM. બરાબર, આપણે AM PM નું કોઈ પડવું નથી, પણ વાંધો લખી નાખીએ કે સવારે મેં 9:30 એક પદાર્થને જોયો. ત્યારે એ પદાર્થે મીટરમાં અંતર લઈએ છીએ, મીટરમાં તો 10 મીટર આગળ હતો મારાથી. 10 મીટર જે સંદર્ભ બિંદુએ હું ઊભો હતો ત્યાંથી 10, જ્યારે પદાર્થ બી હતો ને એ 12 મીટર દૂર હતો. હવે જ્યારે મેં 9:45 જોયું, બરાબર ધ્યાન આપજો, હા 9:45 જોયો, તો પદાર્થ 20 મીટર દૂર પહોંચ્યો હતો. આ પદાર્થ છે 19 મીટર દૂર પહોંચ્યો હતો. જ્યારે મેં 10 વાગે જોયું ત્યારે તે પદાર્થ 30 મીટર દૂર હતો અને બી પદાર્થ 23 મીટર દૂર હતો. ત્યાર પછી 10:15 10:15 મેં જોયું તો 40 મીટર દૂર હતો આ પદાર્થ, અને આ પદાર્થ હતો 35 મીટર દૂર. જ્યારે મેં 10:30 એટલે કે 10:30 જોયું તો આ 50 મીટર દૂર હતો, આ 37.5 મીટર દૂર હતો. જ્યારે મેં 10:45 10:45 જોયું ત્યારે આ પદાર્થ 60 મીટર દૂર હતો, આ પદાર્થ હતો 41 મીટર. જ્યારે મેં 11:00 જોયું તો 70 મીટર દૂર હતો, આ પદાર્થ છે 44 મીટર દૂર હતો. ઓકે, હવે તમે સમય જુઓ તો મેં કેટલા કેટલા સમયના અંતરે પદાર્થનું અંતર માપ્યું છે, કેટલા કેટલા સમયના પછી મેં અંતર માપ્યું છે, બોલો તો કેટલા કેટલા સમય? યસ, તો મેં સમયનો ગાળો ચોક્કસ લીધો. બરાબર, દરેક વખતે અહીંથી અહીં, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, દરેક વખતે મેં 15 મિનિટના સમયના ગાળે, સરખા સમયના ગાળે પદાર્થનું સ્થાન કે સંદર્ભ બિંદુથી તે કેટલે દૂર પહોંચ્યો હતો તે માપેલ છે. હવે આપણે એની થોડેક વિશ્લેષણ કરીએ. બરાબર છે. હવે તમે જુઓ કે તમે આ પદાર્થનું જોઈએ હે ને, તો પહેલી 15 મિનિટમાં આ જે પદાર્થ છે એ કેટલા કિલોમીટર કાપ્યા, બોલો તો? અહીંયા અહીંયા લખાશે, અહીંયા લખીશું, પહેલી 15 મિનિટમાં કેટલું અંતર કાપ્યું? 10 મીટર. યસ. બીજી 15 મિનિટમાં 10 મીટર, ત્રીજી 15 મિનિટમાં પણ 10, ચોથી 15 મિનિટમાં પણ 10, પછી 10, પછી પણ 10 મીટર. બરાબર છે. ઓકે, સરસ. તો તમે સમય પણ કેવો લીધો તો સમયનો ગાળો સરખો, તો સરખા સમયે અંતર પણ કેવું કાપ્યું એને? હા, તો જ્યારે કોઈ પદાર્થ સરખા સમયના ગાળામાં, બરાબર યાદ રાખજો, જ્યારે કોઈ પદાર્થ સરખા સમયના ગાળામાં એક સરખું અંતર કાપે તો
हाँ नियमित गति के भाई, जारे कोई पदार्थ सरखा समयना गाड़ामा सरखू अंतर कापे तो तेने नियमित। आ किस्सामा सेकंड बी पदार्थ माटे जोईए तो पहला 15 मिनिटमा